ચાલો બાળકો, આજે આપણે ગુજરાતી ભણીશું સ્ટાન્ડર્ડ થર્ડ. ગુજરાતીમાં આગળ જઈશું પાઠ બે, વરસાદ આવે. પ્રશ્ન એક, ગીત સાંભળો અને ગાઓ. લિસન એન્ડ સિંગ ધ સોંગ. શું કરવાનું છે? વરસાદ આવે એવું નામ છે તો આ લેસનમાં શું હશે? અહીંયા જુઓ, પોયમ આપેલી છે, એ ગાવાની છે ગીત અને સાંભળવાનું છે. વરસાદ આવે રમઝમ, વાદળ ચાલે ઝમઝમ, મોટા મોટા છાંટા પડતા આકાશેથી નીચે સરતા. શું કરવાનું છે? આમાં શું કહે છે? વરસાદ છે એ રમઝમ રમઝમ આવે ને, જે વાદળ હોય એ ઝમઝમ કરતાં આકાશમાં ચાલ્યા જતા હોય. કેવડા છાંટા પડે છે બાળકો? મોટા મોટા છાંટા પડે છે. ક્યાંથી પડે? આકાશ ઉપરથી નીચે સરે. આકાશ ગાજે ધમ ધમ, વીજ ચમકતી ચમચમ, ધરતી લીલી ચાદર ઓઢે, ચાદર ઓઢી ધરતી પોઢે. શું કરે? આકાશમાં શું થતું હોય? ધમધમ એવો અવાજ આવતો હોય, આકાશ ગાજતું હોય, વીજળી હોય ચમચમ કરતી ચમકતી હોય, ધરતી છે એ લીલી ચાદર ઓઢે એટલે કે વરસાદ આવે તો બધે હરિયાળી છવાઈ જાય, ચાદર ઓઢી ધરતી પોઢે એટલે કે લીલી ચાદર ઓઢીને ધરતી સૂઈ જાય. ધમધમ ઢોલ વગડાવો, વરસાદને સૌ વધાવો. શું કહે છે? ધમધમ કરીને ઢોલ વગડાવો અને વરસાદને વધાવો. ચલો પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં આપો. મૌખિક. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઇન વન વર્ડ ઇચ. ઓરલ. શું કરવાનું છે? અહીંયા નીચે પ્રશ્ન આપેલા છે એના તમારે ઓરલ ઉત્તર આપવાના છે. ચલો જોઈએ પહેલો પ્રશ્ન. વરસાદ કેવી રીતે આવે છે? ચલો આપણે ઉપર જોયેલું હતું કે વરસાદ આવે રમઝમ, વાદળ ચાલે ઝમઝમ. તો અહીંયા પૂછેલું છે કે વરસાદ કેવી રીતે આવે છે, તો આપણે કહેવાનું છે કે વરસાદ રમઝમ આવે છે. જુઓ બાળકો, અહીંયા છે જ વરસાદ આવે રમઝમ. બીજો પ્રશ્ન, વાદળ કેવી રીતે ચાલે છે? હમણાં જ આપણે પોયમમાં જોયું ને, વાદળ કેવી રીતે ચાલે? વાદળ ચાલે ઝમઝમ. તો અહીંયા કહેવાનું છે કે વાદળ ઝમઝમ ચાલે છે. ત્રીજો પ્રશ્ન, આકાશ કેવી રીતે ગાજે છે? ચલો આકાશ કેવી રીતે ગાજે? આકાશ ધમધમ ગાજે છે. જુઓ બાળકો, અહીંયા છે આકાશ ગાજે ધમધમ. ચોથો, વીજળી કેવી રીતે ચમકે છે? વીજળી કેવી રીતે ચમકે બાળકો? હમણાં જ આપણે એક સોંગ હતું એમાં સાંભળેલું હતું કે આકાશ ગાજે ધમધમ, વીજ ચમકતી ચમચમ. તો વીજળી કેવી રીતે ચમકે છે? વીજળી ચમચમ ચમકે છે. ઢોલ કેવી રીતે વાગે છે? ઢોલ કેવી રીતે વાગે બાળકો? ઢોલ ઢમઢમ વાગે છે. સમજાવ્યું? આ પ્રશ્નના તમારે મૌખિક ઉત્તર આપવાના છે. વરસાદ કેવી રીતે આવે છે? તો વરસાદ રમઝમ આવે છે. પ્રશ્ન બે, વાદળ કેવી રીતે ચાલે છે? તો વાદળ ઝમઝમ ચાલે છે. આકાશ કેવી રીતે ગાજે છે? તો આકાશ ધમધમ ગાજે છે. વીજળી કેવી રીતે ચમકે છે? વીજળી ચમચમ ચમકે છે. ઢોલ કેવી રીતે વાગે છે? તો ઢોલ ઢમઢમ વાગે છે. ચલો એના પછી પ્રશ્ન ત્રણ, નીચેના ગીતમાં ન છપાયેલા શબ્દો કૌંસમાંથી મૂકીને ગીત પૂર્ણ કરો. ફિલ ઇન ધ મિસિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ કમ્પ્લીટ ધ સોંગ. શું કરવાનું છે? જે બ્લેન્ક્સ છે એ કમ્પ્લીટ કરવાની છે સોંગમાંથી, બરાબર. ચલો આપણે ગાયેલું હતું વરસાદ આવે રમઝમ, પછી અહીંયા જુઓ બ્લેન્ક આપેલી છે, ખાલી જગ્યા ચાલે ઝમઝમ. તો અહીંયા શું આવશે? શું ચાલે ઝમઝમ બાળકો? હજી હમણાં જ આપણે ક્વેશ્ચન આન્સરમાં જોયું હતું. તો આવશે વાદળ ચાલે ઝમઝમ. અહીંયા વાદળી આપેલું છે તો આપણે અહીંયા વાદળી કરવાનું છે અને ઉપર કૌંસ આપેલો છે તેમાં અંડરલાઈન કરતા જઈશું. ધરતી ખાલી જગ્યા ચાદર ઓઢે. ધરતી કેવી ચાદર ઓઢે બાળકો? લીલી ચાદર ઓઢે. ધરતી લીલી ચાદર ઓઢે, ખાલી જગ્યા ઓઢી ધરતી પોઢે. શું ઓઢીને ધરતી પોઢી જાય બાળકો? ચાદર ઓઢીને ધરતી પોઢે. તો અહીંયા લખવાનું છે ચાદર. ખાલી જગ્યા ઢોલ વગડાવો. કેવી રીતે ઢોલ વગડાવવાનો? ઢમઢમ ઢોલ વગડાવો. તો અહીંયા લખવાનું છે ઢમઢમ.
ખાલી જગ્યાને સૌ વધાવો, સેને વધાવવાના છે? ઢમ ઢમ ઢોલ વગડાવો, ખાલી જગ્યાને સૌ વધાવો, કોને વધાવવાનું છે બાળકો? અહીંયા વરસાદને, તો અહીંયા વરસાદ ઉપર વરસાદની નીચે લાઈન, અને અહીંયા લખવાનું છે વરસાદને સૌ વધાવો. થઈ ગઈ બધી ખાલી જગ્યા, અને ઉપરથી પણ ઓપ્શન સિલેક્ટ થઈ ગયા. પ્રશ્ન 4, અક્ષરો ઓળખો અને રંગ પૂરો. લર્ન એન્ડ ફિલ કલર ઇન ધ લેટર્સ. અહીંયા આપેલા છે અક્ષર ઓળખવાના છે બાળકો, અને રંગ પૂરવાનો છે. આ શું છે બાળકો? વ. શું છે? વ. વ એટલે કે આ શું છે? વર્ડ. અહીંયા લખેલું છે જો વર્ડ, અને આ છે વરસાદ, અને અહીંયા લખેલું છે વરસાદ. અહીંયા વમાં, રમાં, સમાં અને દમાં બાળકો તમારે લોકોએ તમને મનપસંદ રંગ પૂરવાનો છે. આ શું છે? ર. ર એટલે શું છે? અહીંયા આપેલું છે રથ, અને આ બીજું પિક્ચર આપેલું છે છે રકાબી. ત્યારબાદ છે સ. આ શાનું પિક્ચર છે? તો સસલું, અને અહીંયા બીજું પિક્ચર આપેલું છે સગડી. દ એટલે દફતર. આ પિક્ચર શાનું છે? દફતર, અને અહીંયા બીજું આપેલું છે દ એટલે કે દડો. સમજાણું? જો ઘણા બધા નવા વર્ડ્સ મળ્યા ને, વ એટલે વર્ડ, વરસાદ, ર તો રથ, રકાબી, સ તો સસલું, સગડી, દ તો દફતર અને દડો. ચલો ત્યારબાદ પ્રશ્ન 5, ઓળખો અને અક્ષરની ફરતે સર્કલ કરો. લર્ન એન્ડ સર્કલ ધ લેટર્સ. અક્ષર ઓળખતો જવાનો છે અને સર્કલ કરવાનું છે. એમાં વન, વને ઓળખો અને તેની ફરતે સર્કલ કરો. સર્કલ અરાઉન્ડ વ. વ ઓળખવાનો છે અને એની ઉપર સર્કલ કરવાનું છે. સ, વ જ્યાં વ આવે ત્યાં જ સર્કલ કરવાનું છે બાળકો. ર, સ, વ તો શું કરવાનું? સર્કલ. દ, ર, વ શું કરવાનું છે બાળકો? સર્કલ. સ અને દ. ચલો એવી રીતે બીજું, રને ઓળખો અને તેની ફરતે સર્કલ કરો. સર્કલ અરાઉન્ડ ર. ચલો વ, સ, ર એક સર્કલ કરીને આપેલું છે. દ, વ, અહીંયા ર શું કરવાનું છે? સર્કલ. સ અને અહીંયા ર તો શું કરવાનું? સર્કલ. દ અને વ. ચલો એમાં છે 3 નંબરમાં, સને ઓળખો અને તેની ફરતે સર્કલ કરો. સર્કલ અરાઉન્ડ સ. ર, વ, સ તો સમાં શું કરેલું છે બાળકો? સર્કલ કરેલું છે. ત્યારબાદ ચલો દ, ર, સ, વ, દ અને સમાં શું કરવાનું? સર્કલ, અને અહીંયા છે ર. ચલો ત્યારબાદ પ્રશ્ન 4માં, દને ઓળખો અને તેની ફરતે સર્કલ કરો. સર્કલ અરાઉન્ડ દ. ચલો વ, દમાં સર્કલ છે. ર, સ, દમાં શું કરવાનું? સર્કલ. વ, ર, દમાં શું કરવાનું છે બાળકો? સર્કલ. સ અને વ. ચાલો આગળ જોઈશું હવે પ્રશ્ન 6, વાંચો અને લખો. રીડ એન્ડ રાઇટ. શું કરવાનું છે બાળકો? વાંચતા જવાનું છે અને લખતા જવાનું છે. અહીંયા હું વાંચીને એક વખત લખીને બતાવું છું. અહીંયા બાજુમાં જે છે તે મારે પ્રેક્ટિસ માટે તમારે લોકોએ લખવાનું છે. વ તો અહીંયા લખીશું આપણે વ. ર તો અહીંયા લખીશું ર. સ તો અહીંયા લખીશું બાળકો સ. હમણાં ઘણા બધા આપણે વર્ડ્સ જોયા, વ ઉપરથી વર્ડ, ર ઉપરથી રથ, સ તો સસલું, એવી રીતે દ તો અહીંયા લખીશું દ. ગે અહીંયા લખીશું ગને ઉપર એકમાત્ર ગે. મે તો અહીંયા લખીશું મને ઉપર એકમાત્ર મે. અહીંયા છે ને તો અહીંયા લખીશું નને ઉપર એકમાત્ર ને. જે તો અહીંયા લખીશું જને ઉપર એકમાત્ર છે. બાળકો અહીંયા બાજુમાં તમારે પ્રેક્ટિસ માટે લખતા જવાનું છે અને બોલતા જવાનું છે. આ શું છે? વ, ર, સ, દ,
ગને ઉપર એકમાત્ર ગે, મને ઉપર એકમાત્ર મે, નને ઉપર એકમાત્ર ને અને જને ઉપર એકમાત્ર જે. થેન્ક યુ.